નમસ્કાર, સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝ બુલેટિનના લાઈવ વિશેષ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે છે 24 માર્ચ. 24 માર્ચ એટલે કે વિશ્વ ટીબી દિવસ. તો 1882ની જો વાત કરવામાં આવે ત્યારે જર્મન વૈજ્ઞાનિક રોબર્ટ કોચે ટીબીના લક્ષણો શોધી કાઢ્યા હતા, એટલે આ દિવસે ટીબી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને ભારતે પણ 2025 સુધી ટીબી નાબૂદ કરવાનું સ્વપ્ન સેવાઈ રહ્યું છે. ત્યારે આપણે આ જ મુદ્દે ચર્ચા કરવાની છે. તો આપણી સાથે આજે આ મુદ્દે ચર્ચા માટે ઉપસ્થિત છે ડોક્ટર દીક્ષિત કાપડિયા, ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર ઓફ ગુજરાત. દીક્ષિતજી, આપનું સ્વાગત છે. તો દીક્ષિતજી, ક્ષય રોગનો ઇતિહાસ શું છે? ક્ષય રોગના ઇતિહાસની વાત કરીએ તો ઇજિપ્તના મમીમાંથી પણ ટીબીના બેક્ટેરિયા આપણને મળી આવ્યા હતા, એટલે એવું કહી શકાય કે આ બેક્ટેરિયા ઘણી સદીઓ જૂના આપણા પૃથ્વી પર અવેલેબલ છે. પરંતુ આપે જે હમણાં વાત કરી એ મુજબ 24 માર્ચ 1882ના રોજ આ જર્મન વૈજ્ઞાનિક ડૉક્ટર રોબર્ટ કોચ, આ વૈજ્ઞાનિકે ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી. અને આ બેક્ટેરિયાને આપણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામથી ઓળખીએ છીએ. અને આ શોધ કરવા માટે ડૉક્ટર રોબર્ટ કોચને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું હતું. તો આ બેક્ટેરિયા જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી લઈને ઘણા સમય સુધી આ બેક્ટેરિયાને મારવા માટેની એટલે કે ટીબી રોગની દવા શોધાઈ ન હતી. જૂના જમાનાની વાત કરીએ તો ટીબીને રાજરોગ પણ કહેવામાં આવતો હતો, કેમ કે રાજા રજવાડાઓમાં પણ આ રોગ જોવા મળતો હતો. એ વખતે જ્યારે દવા ન હતી ત્યારે આયુર્વેદિક ઉપચાર, હોમિયોપેથી ઉપચારથી ટીબીની સારવાર કરાતી હતી. ઉપરાંત જે ટીબીના દર્દીઓ હોય એને અલગ જ જગ્યાએ રાખવામાં આવતા હતા. 6 મહિના સુધી તેમને સારું ન્યુટ્રિશન આપવામાં આવતું હતું. એના માટે આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ ટીબી સેનિટોરિયમ પણ બનાવવામાં આવ્યા હતા, કે જ્યાં દર્દીને જ્યાં સુધી એનું ઇન્ફેક્શન ક્લિયર ના થાય ત્યાં સુધી રાખવામાં આવતો હતો, અને પછી સાજો થાય ત્યારે એને પાછો એના ઘરે મોકલી દેવામાં આવતો હતો. આ જૂના જમાનાની વાત થઈ. પરંતુ ત્યારબાદ 1942માં સ્ટેપ્ટોમાઇસિન નામની ટીબીની પહેલી દવા શોધાઈ હતી. અને ત્યારથી આગળ ટીબી પ્રોગ્રામ અમલમાં આવ્યો, કે જેમાં ફેઝ મેનરમાં 1962માં નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ તરીકે અમલમાં આવ્યો, કે જેની અંદર આપણે એક્સરે દ્વારા ટીબીનું નિદાન કરતા હતા અને દર્દીને ઘરે જ દવા આપતા હતા. પરંતુ ત્યારબાદ આ પ્રોગ્રામને 1993માં રિવાઇઝ કરવામાં આવ્યો અને પછી એને રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું, કે જેનો પાયલોટ પ્રોજેક્ટ આપણા ગુજરાતની અંદર જ ચાણસ્મા તાલુકામાં કરવામાં આવ્યો હતો, જે અત્યારે મહેસાણા જિલ્લામાં છે, કે જેની અંદર ડોટ્સ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, એટલે કે ટીબીની દવા જે પહેલાં 12 મહિના 18 મહિના ચાલતી હતી એને આપણે શોર્ટ કરી દીધી 6 મહિના પૂરતી. અને ડોટ્સ એટલે કે જે દર્દી હોય, દર્દીની સામે આશાબેન અથવા કોઈ આરોગ્ય કાર્યકર એને પૂરેપૂરી દવા સામે બેસીને ગળાવે અને એને સારવાર ઓબ્ઝર્વ કરે, એટલે કે સીધા નિરીક્ષણ હેઠળ અપાતી ટૂંકા ગાળાની સારવાર અમલમાં આવી. અને એ અમલમાં આવ્યા પછી સ્પુટમ માઇક્રોસ્કોપી, એટલે કે જે દર્દીને કફ નીકળે એ કફની માઇક્રોસ્કોપ દ્વારા તપાસ થાય, એનું પ્રોપર ચોક્કસ નિદાન થાય અને આ પ્રમાણે સારવાર ચાલુ થાય. આ પદ્ધતિ 1999માં ભારત દેશમાં આપણે અમલમાં મૂકી. અને આપને જણાવી દઉં કે 2005ની સાલમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાએ આ પ્રોગ્રામને અમલમાં મૂક્યો હતો. જી દીક્ષિતજી, પરંતુ આ ક્ષય રોગ છે શું અને તે કઈ રીતે ફેલાય છે? ક્ષય રોગ એ મેં આપને જણાવ્યું એ પ્રમાણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના સૂક્ષ્મ જીવાણુ એટલે બેક્ટેરિયાથી થતો એક ચેપી રોગ છે. આ ચેપી રોગ છે એટલે હવાના માધ્યમથી ફેલાતો હોય છે. જે વ્યક્તિને ટીબી થયો હોય અને ખાંસી અથવા ઉધરસ ખાય ત્યારે વાતાવરણમાં હજારોની સંખ્યામાં ટીબીના બેક્ટેરિયા ફેલાવતો હોય છે. અને જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિ આવા દર્દીના કોન્ટેક્ટમાં આવે ત્યારે એના શરીરમાં બેક્ટેરિયા પ્રવેશતા હોય છે અને એને ટીબીનું ઇન્ફેક્શન લગાડતા હોય છે. આ ઇન્ફેક્શન જનરલી એનો ઇન્ક્યુબેશન પીરિયડ 4 અઠવાડિયાથી લઈને 12 અઠવાડિયા સુધીનો હોય છે, એટલે કે બોડીની અંદર બેક્ટેરિયા આવ્યા પછી 4 અઠવાડિયાથી 12 અઠવાડિયામાં એના લક્ષણો આવતા હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તંદુરસ્ત હોય તો આ બેક્ટેરિયા શરીરની અંદર પડ્યા રહેતા હોય છે, એને લક્ષણો કરતા નથી, આખી જિંદગી પડ્યા રહે છે, હેરાન નથી કરતા. પણ જ્યારે પણ જિંદગીમાં એની રોગ સામે લડવાની શક્તિ ઓછી થઈ જાય છે ત્યારે બેક્ટેરિયા જ્યાં હોય, ફેફસામાં હોય, મણકામાં હોય, આંતરડામાં હોય, જ્યાં પણ પડ્યા હોય ત્યાં બેક્ટેરિયા એક્ટિવ થાય છે. એક્ટિવ થયા પછી એ એના લક્ષણો ચાલુ કરી દે છે અને પછી એ દર્દીને ટીબીની સારવાર લેવી પડતી હોય છે. તો આ રીતે ટીબી રોગનું આપણે ફેલાવો હવાના માધ્યમથી મોટાભાગે થતો હોય છે. પરંતુ આ ટીબી રોગ શું ચેપી છે? હા, ટીબી ચોક્કસ પ્રમાણે ચેપી છે. ઓકે,
ટીબી થવાના મુખ્ય કારણો કયા છે અને તેના પ્રકારો કયા છે? ટીબી થવાના કારણો મુખ્યત્વે તો હવાથી ફેલાય છે, એટલે જ્યારે તમે કોઈ એવા ટીબીના દર્દીના કોન્ટેક્ટમાં આવો ત્યારે તમને ટીબીનો ચેપ લાગતો હોય છે. હવે જ્યારે કોઈ એક વ્યક્તિ એવી હોય કે જેની રોગ સામે લડવાની શક્તિ ઓછી હોય, જેમ કે એચઆઈવીનો ચેપ ધરાવતા વ્યક્તિઓ, ડાયાબિટીસનો ચેપ ધરાવતા વ્યક્તિઓ, કોઈને હૃદયની બીમારી હોય, કોઈને કિડનીની બીમારી હોય, કોઈને કેન્સરની બીમારી હોય, કુપોષણમાં પણ આપણા દેશમાં ઘણું મોટું પ્રમાણ છે, તો કુપોષણ ધરાવતા વ્યક્તિઓ, આ ઉપરાંત જે લોકોને પ્રેગ્નન્ટ વુમન હોય અને વ્યસન, ખાસ કરીને તમાકુ, સિગરેટ, દારૂ વગેરેનું વ્યસન ધરાવતા વ્યક્તિઓ, આ વ્યક્તિઓમાં ટીબી થવાની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે. ઉપરાંત અર્બન સ્લમ એરિયા કે જ્યાં બહુ જ વસ્તીની ગીચતા હોય, ઝૂંપડપટ્ટીવાળો એરિયા હોય, ટ્રાઇબલ પોપ્યુલેશન એટલે આદિવાસી વિસ્તાર હોય, આ વિસ્તારોમાં પણ ટીબી થવાની સંભાવના જનરલ પોપ્યુલેશન કરતાં થોડી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જી દીક્ષિતજી, પરંતુ ટીબીના એ બે પ્રકાર કયા છે, તેમાં સૌથી વધુ ખતરનાક પ્રકાર કયો છે? ટીબીના બે પ્રકાર છે. એક છે પલ્મોનરી ટીબી, જેને આપણે ફેફસાનો ટીબી કહીએ છીએ. બીજો છે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી, જેને આપણે ફેફસા સિવાયનો ટીબી કહીએ છીએ. હું બંને વચ્ચેનો જે ભેદ છે એ આપને બતાવી દઉં. એ પહેલાં, જ્યારે કોઈ દર્દી ખાંસી ખાય ત્યારે સૌથી પહેલાં બેક્ટેરિયા ફેફસામાં જાય અને ફેફસામાં ઇન્ફેક્શન લગાડે, અને ઇન્ફેક્શન લગાયા પછી એ ફેફસાની અંદર એક કેવિટી ફોર્મેશન કરતા હોય છે અને ફેફસાને ડેમેજ કરતા હોય છે. તો આ પ્રકારના ફેફસા સુધી સીમિત થયેલા ટીબીને આપણે પલ્મોનરી ટીબી કહીએ છીએ. પરંતુ જ્યારે આ બેક્ટેરિયા ફેફસામાંથી બહાર જાય અને બહાર જઈને લસિકા ગ્રંથિમાં અને લોહીના માધ્યમથી શરીરના અન્ય અવયવોને પણ ડેમેજ કરે અને ત્યાંનો ટીબી કરે છે, એને આપણે ફેફસા સિવાયનો એટલે કે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહીએ છીએ. એક્સ્ટ્રા પલ્મોનરી ટીબીમાં મોટાભાગે લિમ્ફ નોડનો ટીબી, એટલે કે ગળામાં નાની નાની ગાંઠ જોવા મળતી હોય એને સર્વાઇકલ ટીબી, લિમ્ફેડેનાઇટિસ કહે છે. ઘણીવાર પેટનો ટીબી જોવા મળે અને આપણે એબડોમિનલ ટીબી કહેતા હોઈએ છીએ. ઘણીવાર ફેફસામાં પાણી ભરાઈ ગયું હોય કે હૃદયના બહારના પડમાં પાણી ભરાઈ ગયું હોય, પ્લુરલ ઇફ્યુઝન કે પેરીકાર્ડિયલ ઇફ્યુઝન નામનો પણ ટીબી જોવા મળે છે. ઘણીવાર સાંધાનો જોઈન્ટ ટીબી જોવા મળે, કિડનીનો રીનલ ટીબી જોવા મળે, મણકાનો ટીબી એટલે કે ટીબી સ્પાઇન જોવા મળે, અને મગજનો ટીબી એટલે કે ટીબી મેનિન્જાઇટિસ પણ દર્દીઓમાં થતો જોવા મળતો હોય છે. અને એવું કહી શકાય કે વાળ અને નખને બાદ કરતાં શરીરના કોઈપણ ભાગમાં ટીબી થઈ શકે છે. પરંતુ મોટાભાગે 80% કેસમાં આપણને ફેફસાનો ટીબી જોવા મળતો હોય છે અને 20% કેસમાં એક્સ્ટ્રા પલ્મોનરી એટલે કે ફેફસા સિવાયનો ટીબી આપણને જોવા મળતો હોય છે. જી દીક્ષિતજી, પરંતુ જે ટીબી વાળા પેશન્ટ હોય છે તેને કોરોનાનો ખતરો છે? જનરલી અમે હમણાં જ કોરોના, જ્યારે ગયા વર્ષે COVID-19 ઇન્ફેક્શન પૂરા વિશ્વની અંદર હાહાકાર મચાવ્યો અને અમે આ રીતનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો કે ટીબી પેશન્ટનું અમે કોરોના ટેસ્ટિંગ કરાવીએ અને કોરોના પેશન્ટનું ટીબી ટેસ્ટિંગ કરાવીએ, અને એમાં જોઈએ કે ટીબી પેશન્ટને કોરોના થવાનું અને કોરોના પેશન્ટને ટીબી થવાનું પ્રમાણ કેટલું હોય છે. પરંતુ અમને એમાં એટલું બધું પ્રમાણ જોવા મળ્યું નથી. જેટલો જનરલ પોપ્યુલેશનને ટીબી થવાનો ખતરો છે, એટલો જ કોરોના પોપ્યુલેશનને ટીબી થવાનો ખતરો છે. એ જ રીતે જેટલો જનરલ પોપ્યુલેશનને કોરોના થવાનો ખતરો છે, એટલો જ ટીબીવાળા દર્દીને કોરોના થવાનો ખતરો છે. એટલે એમાં એટલું મોટું સિગ્નિફિકન્સ નથી કે કોઈ પ્રમાણ રોગ થવાનું વધારે હોય. જી દીક્ષિતજી, પરંતુ આ ટીબીની સહાય માટે સરકારની કામગીરી કઈ રીતની છે? સરકારની સ્ટ્રેટેજીની વાત કરીએ તો સરકારે વર્ષ 2025 સાલમાં ટીબીને નાબૂદ કરવાનું આહ્વાન કરેલું છે, અને એના માટે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન વર્ષ 2017-2025 સુધીની આખી એક સ્ટ્રેટેજી ઘડવામાં આવેલી છે. અને આ સ્ટ્રેટેજીમાં આપણે જણાવી દઈએ કે ટીબીને નોટિફાયેબલ ડિસીઝ ડિક્લેર કરેલો છે. લગભગ 7 મે 2012 રોજ ભારત સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે જેની અંદર ટીબીને નોટિફાયેબલ ડિસીઝ ડિક્લેર કર્યો હતો. આપને જણાવી દઉં કે જેટલા ટીબીના દર્દીઓ ગવર્મેન્ટમાં સારવાર લેતા હોય છે, એટલા ટીબીના દર્દીઓ પ્રાઇવેટમાં પણ સારવાર લેતા હોઈએ છે. આપણે જનરલી ગવર્મેન્ટના દર્દીઓ પર ફોકસ કરતા હોઈએ છીએ, પરંતુ પ્રાઇવેટના દર્દીઓને પણ છોડી દેવાય નહીં. એના માટે ગવર્મેન્ટે ટીબીને નોટિફાયેબલ રોગ જાહેર કરેલો છે, એટલે કે પ્રાઇવેટમાં જેટલા પણ ટીબીના દર્દીઓ દવા લેતા હોય તો પ્રાઇવેટ ડૉક્ટર, પ્રાઇવેટ લેબોરેટરી અને પ્રાઇવેટ કેમિસ્ટે ગવર્મેન્ટમાં ફરજિયાત પ્રમાણે એનું નોટિફિકેશન કરાવવું પડે. આ ઉપરાંત જે જે સહાય ગવર્મેન્ટમાં સારવાર લેતા ટીબીના દર્દીને મળતી હોય છે
તે તમામ સહાય પ્રાઇવેટમાં સારવાર લેતા ટીબીના દર્દીને પણ આપવામાં આવે છે. તો આ બહુ મોટો નિર્ણય ગવર્મેન્ટે કરેલો છે. આ ઉપરાંત નિક્ષય પોષણ યોજના નામની એક પોષણ યોજના અમલમાં મૂકેલી છે, જેમાં કોઈ પણ ટીબીનો દર્દી હોય એ દર્દીને જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા 500 એના ખાતામાં પોષણયુક્ત ખોરાક ખાવા માટે આપવામાં આવે છે. કે દર્દી ગવર્મેન્ટની સારવાર લે કે પ્રાઇવેટની સારવાર લે, દર મહિને એના ખાતામાં રૂપિયા 500 એને પોષણયુક્ત આહાર માટે આપવામાં આવે છે. અને અન્ય ડિજિટલ ટૂલ્સ પણ ગવર્મેન્ટે અવેલેબલ કરેલા કરી આપ્યા છે, કે જેમાં દર્દી જ્યારે સારવાર છોડી દે તો તાત્કાલિક એની જાણ એના આરોગ્ય કાર્યકરને થઈ જાય અને એ એના ઘરે જઈને દર્દીને પાછો સારવાર પર મુક્તો કરી શકે. બીજું મલ્ટી સેક્ટોરલ એન્ગેજમેન્ટ, કે ટીબીને નિર્મૂલન તરફ લઈ જવું એ ખાલી આરોગ્ય વિભાગની જ જવાબદારી નથી. અન્ય વિભાગો જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ, આઈસીડી વિભાગ, શિક્ષણ વિભાગ, આ તમામ વિભાગો જાતે સંકલન કરીને આપણે ટીબી નિર્મૂલનની દિશામાં આગળ જઈ શકીએ છીએ. આ ઉપરાંત ટીબીનું અદ્યતનમાં અદ્યતન નિદાન અને સારવાર એ ગવર્મેન્ટની અંદર વિનામૂલ્યે તો ઉપલબ્ધ છે જ, જેની આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે આપે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. જી, જે રીતે દીક્ષિતજી જાણકારી આપી ટીબીને લઈને, પરંતુ દર્શક મિત્રો જો આ મુદ્દે ચર્ચા કરવાની છે, પરંતુ કાર્યક્રમમાં સમય થયો છે વિરામનો. શક્તિ ટ્રાવેલ્સ, બિલવડ હો યા દોસ્ત મમ્મી પાપા યા રિશ્તેદાર, દાદા દાદી નાના નાની કો શક્તિ સે પ્યાર, છુટિયાં આયે હૈ ઘૂમને જાયેંગે હમ, અપનો કે સંગ મોજ મસ્તી કે પલ યહી હૈ યાર. ભારત દેખો ટૂર હો યા દુનિયા દેખો ટૂર, દેશ વિદેશ મે સ્ટ્રેસ ફ્રી ટૂર, સો સિમ્પલ ટૂર યાની શક્તિ ટ્રાવેલ્સ. થોડી વાત કરીશ કે જ્યારે પણ કોઈ વ્યક્તિને ટીબીના લક્ષણો હોય, એટલે કે 2 અઠવાડિયાથી વધુ સમયની કફ સાથેની ખાંસી આવતી હોય, કફની અંદર લોહી આવતું હોય, વજન ઉતરતું જતું હોય, શરીરમાં ઝીણો તાવ રહેતો હોય, ને આ તાવ સામાન્ય રીતે સાંજના સમયે વધવા માંડે, રાત્રિના સમયે પરસેવો લાગે, ભૂખ ના લાગે, આ પ્રકારના કોઈ લક્ષણો જો વ્યક્તિઓને હોય તો આપણે એને પ્રિઝમ્પ્ટિવ ટીબી એટલે કે ટીબીનો શંકાજનક વ્યક્તિ કહીએ છીએ. આ તમામ વ્યક્તિની 2 પ્રકારની ડાયગ્નોસ્ટિક થવું જરૂરી છે, એટલે કે નિદાન કરાવવું જરૂરી છે, જેમાં એક ટેકનિક છે જેને આપણે સ્પુટમ માઇક્રોસ્કોપી કહીએ છીએ, જેનાથી માઇક્રોસ્કોપના દ્વારા આપણે ટીબીનું નિદાન કરી શકીએ. અને બીજું છે છાતીનો એક્સરે, એટલે કે ચેસ્ટ એક્સરે કરાવવો જરૂરી છે. તો આ તમામ વ્યક્તિઓએ સ્પુટમ માઇક્રોસ્કોપી અને ચેસ્ટ એક્સરે એ 2 ટેકનિકથી ટીબીનું નિદાન આપણે કરાવી શકીએ છીએ. હવે જ્યારે સ્પુટમ માઇક્રોસ્કોપીમાં ટીબી પોઝિટિવ આવે છે ત્યારે એને માઇક્રોબાયોલોજીકલી કન્ફર્મ ટીબી કહીએ છીએ, કેમ કે એમાં ટીબીના બેક્ટેરિયા આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકતા હોઈએ છીએ. પરંતુ જ્યારે એક્સરેની અંદર કોઈ ડાઘ જોવા મળે ટીબીનો, તો એની અંદર આપણે બેક્ટેરિયા નથી જોઈ શકતા, પણ એક લંગનું લીઝન જોઈ શકીએ છીએ, ફેફસાનું લીઝન જોતા હોઈએ છીએ. તો આ પ્રકારના ટીબીને આપણે ક્લિનિકલી ડાયગ્નોસ ટીબી કહેતા હોઈએ છીએ. હવે આ જે પણ સ્પુટમ પોઝિટિવ આવે કે એક્સરે પોઝિટિવ આવે, આ તમામે તમામ ટીબીના દર્દીઓની જીન એક્સપર્ટ નામના મશીનથી તપાસ થવી જરૂરી છે, કે જેને આપણે સીબીનેટ પણ કહીએ છીએ, કેટરીઝ બેઝ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ, જે અત્યારે ગવર્મેન્ટમાં મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં આપણી જોડે ઉપલબ્ધ છે અને મેડિકલ કોલેજમાં મોટી જગ્યાએ આપણે જોડે મોટાભાગે એ અવેલેબલ છે. આ ટેકનિકથી 2 જ કલાકમાં ઓટોમેટિક મશીન દ્વારા ટીબીનું નિદાન થઈ શકે છે. અને ના ખાલી નિદાન, પરંતુ રિફામ્પિસિન નામની જે ટીબીની દવા છે એ દવા ટીબી ઉપર અસર કરે છે કે નહીં એની પણ આપણને ખ્યાલ આવી જશે, એટલે કે ટીબીનું પણ નિદાન થશે, જોડે જોડે રિફામ્પિસિન રેઝિસ્ટન્સ છે કે નહીં એનું પણ આપણને એક નિદાન થઈ શકશે.
તો આ પ્રમાણે આપણે ટીબીનું નિદાન કરતા હોઈએ છીએ. એ ઉપરાંત હવે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી વિશે થોડી ચર્ચા કરીએ. તો એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી ફેફસા સિવાય હોય છે, એટલે એમાં મુખ્યત્વે ખાંસીનું લક્ષણ જોવા મળતું નથી હોતું. પણ ટીબીના અન્ય લક્ષણો જેવા કે વજન ઘટતું હોવું, ભૂખ ના લાગવી, તાવ આવવો, ઝીણો તાવ આવવો અને ઓર્ગન સ્પેસિફિક સિમ્ટમ, એટલે જે જગ્યાએ ટીબી હોય એ જગ્યાના લક્ષણો જોવા મળે. હું એક ઉદાહરણ આપું કે ગળામાં નાની નાની ગાંઠો થયેલી હોય અને એની આખી ચેન જોવા મળે, તો એ જગ્યાએ આપણે ગળાની સોનોગ્રાફી કરાવી શકીએ. ઉપરાંત ત્યાંથી પાણી ખેંચીને કાં તો પરુ ખેંચીને પણ તપાસ કરાવી શકીએ, જેને આપણે FNSC કહીએ છીએ, ફાઇન એસ્પિરેશન નીડલ સાયટોલોજી. જો પેટની અંદર તકલીફ હોય, એટલે કે પેટમાં બહુ દુખાતું હોય, પેટમાં ગાંઠ જેવું લાગતું હોય, ઝાડા ઉલટી વધારે પ્રમાણમાં થતા હોય, તો પેટની સોનોગ્રાફી કરાવીને પણ આપણે ટીબીનું નિદાન કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર એવું જાણવા મળે કે આપણે એક્સરે કરાવ્યો કે ઇકો કરાવ્યો અને ફેફસામાં કે હૃદયમાં બહારના પડમાં પાણી ભરેલું જોવા મળતું હોય, તો એ પાણીને ખેંચીને પણ આપણે આ જીન એક્સપર્ટ મશીન દ્વારા ટીબીની તપાસ કરતા હોઈએ છીએ. તો ટીબીની આ બધી ટેકનોલોજી આપણે જો અવેલેબલ છે, મણકાનો ટીબી હોય તો એનું નિદાન આપણે MRIથી કરાવી શકીએ છીએ, મગજનો ટીબી હોય તો તેનું નિદાન આપણે CT scanથી કરાવી શકીએ. આ પ્રમાણે અલગ અલગ ટેકનિકથી આપણે ટીબીનું નિદાન કરાવતા હોઈએ છીએ. પણ ટીબીનું ચોક્કસ નિદાન તો સ્પુટમની માઇક્રોસ્કોપી અને જીન એક્સપર્ટ મશીનથી થતું હોય છે. આ ઉપરાંત અદ્યતન નિદાનની વાત કરીએ તો આપણી જોડે ગવર્મેન્ટમાં અત્યારે કલ્ચર મેથડ પણ અવેલેબલ છે, કે જેની અંદર લિક્વિડ કલ્ચર અને સોલિડ કલ્ચર દ્વારા ભયંકર પ્રકારનો ટીબી, જેને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી કહેવામાં આવે છે, એનું પણ આપણે નિદાન કરતા હોઈએ છીએ. બાળકની વાત કરીએ તો બાળકોમાં લક્ષણો થોડા અલગ જોવા મળે છે એડલ્ટ કરતાં. જનરલી પુખ્ત વયના વ્યક્તિઓમાં ખાંસી આવે અને ખાંસી બહાર કાઢે અને કફ બહાર થૂંકતા હોય છે, બાળકો કફ ગળી જતા હોય છે, એટલે એમાં કફનું સેમ્પલ લેવું થોડુંક તકલીફદાયક છે. તો બાળકની અંદર અમે સ્પુટમની તપાસ તો કરાવીએ જ છીએ અને એની તપાસ ડાયરેક્ટ જીન એક્સપર્ટમાં કરાવીએ છીએ, જોડે છાતીનો એક્સરે પણ પડાવીએ છીએ, પણ એક સપોર્ટિવ ટેસ્ટ તરીકે મોન્ટોક્સ ટેસ્ટ પણ કરાવતા હોઈએ છીએ, જેને ટ્યુબરક્યુલિન ટેસ્ટ પણ કહેવામાં આવે છે. એટલે કે બાળકને ડાબા હાથમાં એક ટ્યુબરક્યુલિન ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, જે ચામડીના પહેલા પડમાં આપવાનું હોય છે, અને 48-72 કલાકમાં બાળકને અમે પાછો બોલાવીએ છીએ. અને એ જગ્યાએ જો રિએક્શન આવેલું હોય અને એમાં 10x10 mm વધારે જો રિએક્શન જોવા મળે, તો એ આપણે સપોર્ટિવ ટેસ્ટ તરીકે પણ ઉપયોગમાં લઈને બાળકને પીડિયાટ્રિક ટીબીનું નિદાન કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારની ટીબીની નિદાનની પદ્ધતિઓ છે. અને આપ સૌને જણાવી દઈએ કે આ તમામ નિદાન પદ્ધતિઓ સરકારમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જી દીક્ષિતજી, પરંતુ ટીબીને નાબૂદ કરવા માટે મુખ્ય પડકારો કયા કયા છે? ટીબીને નાબૂદ કરવા માટેનો સૌથી અગત્યમાં અગત્યનો પડકાર છે એની સારવાર. આપણે સારવાર વિશે થોડી વાત કરીએ તો ટીબીની શરૂઆતની જ સારવાર ઓછામાં ઓછી 6 મહિનાની હોય છે. એટલે કે દર્દી એકવાર દવા ચાલુ કરી તો એને નિયમિતપણે સંપૂર્ણ કોર્સ પૂરો કરવો પડે. જો એ અધવચ્ચેથી કોર્સ છોડી દે તો પછી એ દર્દીને ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી થવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે. તો પહેલો આપણા માટે પડકાર છે ટ્રીટમેન્ટ એધરન્સ, એટલે કે નિયમિતપણે સંપૂર્ણ સારવાર પૂરી કરવી, એક પણ ડોઝ છોડવો નહીં. બીજી પડકાર આપણી પાસે છે એ છે પ્રાઇવેટ સેક્ટર, જેની આપણે અગાઉ પણ વાત કરી કે ટીબીના મોટાભાગના દર્દીઓ પ્રાઇવેટ દવાખાનામાંથી પણ સારવાર લેતા હોય છે. તો એવા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપ પ્રાઇવેટમાં સારવાર લો, પરંતુ એનો ડોઝ પ્રોપર હોય, દવા પ્રોપર હોય અને એ નિયમિતપણે પૂરી કરવાની હોય છે, એક પણ ડોઝ અધૂરો મૂકવાનો હોતો નથી. ટીબીને લડત માટે બીજો અન્ય પડકાર છે ટીબી સાથે જોડાયેલી અન્ય કોમોર્બિડ કન્ડિશન, જેમાં પહેલી કન્ડિશન છે HIV. જેને ટીબી HIV થયેલો હોય એવા વ્યક્તિને ટીબી થવાની સંભાવના 60-80 ગણી વધી જાય છે. એને જિંદગીમાં એકાદ વાર તો ટીબી થાય હોય અમે જોયેલું છે. તો એ કેસમાં જેટલા પણ ટીબીના દર્દીઓ હોય તમામની અમને HIV ટેસ્ટિંગ કરાવીએ છીએ, અને જેટલા HIVના દર્દીઓ હોય તમામનું અમને ટીબીની તપાસ કરાવીએ છીએ, અને એના ટીબીની દવા તો આપીશું જ, પણ જોડે જોડે HIVની એન્ટીરિટ્રોવાયરલ થેરાપી પણ આપતા હોઈએ છીએ. બીજો પડકાર છે ટીબી અને ડાયાબિટીસ. આપણો દેશ ટીબીમાં દર્દીઓની સંખ્યામાં તો પહેલા નંબરે જ છે જ, પરંતુ HIVની અંદર પણ અને ડાયાબિટીસની અંદર પણ આપણે ઘણા આગળ હોય છે. ડાયાબિટીસની અંદર ભારત દેશ પહેલા નંબરે આવે છે. તો ટીબીની જોડે જોડે ડાયાબિટીસની પણ તપાસ કરાવવી જોઈએ, અને ડાયાબિટીસની પણ ગ્લાયસેમિક કંટ્રોલ રહે એ પણ ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત વ્યસન કરતા વ્યક્તિઓ હોય તો પણ ટીબી માટે આપણા માટે ચેલેન્જ છે,
કે જેને આપણે વ્યસનથી દૂર રહેવાની સલાહ આપતા હોઈએ છીએ. બીજું પોષણ, દર્દીને આપણે સારવાર તો આપતા હોઈએ છીએ પણ સાથે સાથે પોષણયુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તો એ કેસમાં દર્દીને હાઈ પ્રોટીન ડાયટ આપવાની આપણે સલાહ આપતા હોઈએ છીએ. ગોળી એને ખાવાની હોય છે એટલે એને અમુક તકલીફો પણ થતી હોય છે, એ ના થાય એના માટે પોષણયુક્ત આહાર લેવાની ખૂબ જ જરૂર હોય છે. દર્દીને હાઈ પ્રોટીન ડાયટ એટલે કે મગ, ચણા, વટાણા, રાજમા કે જેમાંથી આપણને પ્રોટીન વધારે મળી રહે, દાળ લેતા હોઈએ તો દાળ જાડી લેવાની, ભાત ઓછા લેવાના, મગ વધારે લેવાના. જો કોઈ વ્યક્તિ નોનવેજ ખાતું હોય તો એ પણ આહાર 100% લઈ શકાય છે. ટૂંકમાં ફ્રૂટ પણ લઈ શકાય છે પણ જેમાંથી પ્રોટીન સૌથી વધારે મળે એવા પ્રોટીનયુક્ત આહારથી ટીબીમાં દવા સાથે આહાર ખૂબ જ સારું રિઝલ્ટ આપી શકે છે. જી દીક્ષિતજી, પરંતુ સરકાર દ્વારા આ ટીબીને જાગૃતતા લાવવા માટે કેવા કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે? સરકારે ટીબીને નોટિફાયેબલ ડિસીઝ તરીકે ઓલરેડી ડિક્લેર કરેલો છે એટલે પ્રાઇવેટ સેક્ટર સાથે પૂરેપૂરી ભાગીદારીથી સરકાર કામ કરી રહી છે. આ ઉપરાંત નિક્ષેપ પોષણ યોજના અમલમાં મૂકી રહી છે કે જેની અંદર તમામ ટીબીના દર્દીને સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને 500 રૂપિયા આપીએ છીએ. ગુજરાત સરકાર અલગથી જે સમાજ કલ્યાણ વિભાગ છે, જે એસસી એસટી ઓબીસીના ટીબીના દર્દીઓ હોય છે કે જેની આવક મર્યાદા ઓછી હોય તે તમામને અલગથી દર મહિને 500 રૂપિયા જ્યાં સુધી સારવાર ચાલે ત્યાં સુધી દર્દીના ખાતામાં આપતા હોઈએ છીએ. આ ઉપરાંત અન્ય એનજીઓ અને બીજી નોન સરકારી સંસ્થાઓ દ્વારા પણ ટીબીના દર્દીને પોષણયુક્ત આહારની કીટ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. બીજું, ટીબીની સારવાર, પૂરેપૂરી સારવાર અને પૂરેપૂરું નિદાન સરકારમાં વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે અને તમામે તમામ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. તો આ પ્રમાણે સરકાર ટીબીને રોકવા માટે બનતા પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. તો દીક્ષિતજી, અમારા ચેનલના માધ્યમથી આપ આ ક્ષય રોગને લઈને શું સંદેશો આપશો? હું ચોક્કસ સંદેશો આપીશ કે ટીબીનો અત્યારે હાલ પણ સમાજમાં સ્ટિગ્મા જોવા મળતો હોય છે. દર વ્યક્તિને ખાંસીની તકલીફ હોય છે પરંતુ એ તપાસ કરાવવા માટે આગળ આવતા નથી. તો મારો ખાસ સંદેશો એ જ છે પણ કોઈ પણ વ્યક્તિને 2 અઠવાડિયાથી વધારે સમયની ખાંસી હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાઓ અને ટીબીની તપાસ કરાવો. જો તમને ટીબી નીકળે તો ડરવાની બિલકુલ જરૂર નથી. ટીબી 100% મટી શકે છે પરંતુ ટીબીની સારવાર ચાલુ થાય તો સારવાર નિયમિતપણે લેવી અને એનો કોર્સ પૂર્ણ કરવો. કોઈ પણ સંજોગોમાં ટીબીની દવા અધૂરી મૂકવી નહીં. આ મારો ખાસ સંદેશો છે. ઉપરાંત જો તમે ક્યાંય શરદી ખાંસી કે તમને એવી તકલીફ હોય તો જ્યારે પણ ખાંસી આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખો. અત્યારે કોરોનાના સંજોગોમાં તો આપણે માસ્ક ફરજિયાતપણે પહેરતા હોઈએ છીએ પરંતુ એ સિવાય પણ જ્યારે ખાંસી કે છીંક આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો. જે કફ બહાર નીકળે એ ગમે ત્યાં થૂંકવો નહીં, એ બહાર સૂર્યપ્રકાશની હાજરીમાં જ થૂંકવો અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ પોષણયુક્ત આહાર લઈને જાળવી રાખવી જેથી ટીબી નહીં પણ એના સિવાયના પણ ઘણા બધા ઇન્ફેક્શનોથી આપણે રાહત મેળવી શકીશું. જી દીક્ષિતજી, જે રીતે આપે જાણકારી આપી ટીબીને લઈને તે આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે 24 માર્ચ છે અને આજે વિશ્વ ટીબી દિવસ છે, પરંતુ ટીબી માટે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને આ આપણી મૂલ્યવાન જિંદગી પર હાવી ના થાય તે માટે ચોક્કસ સાવચેતી સારવાર કરાવવી પણ જરૂરી છે અને ભારત 2025 સુધી ટીબી નાબૂદ થાય તેવું સ્વપ્ન પણ જોઈ રહ્યું છે. તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે અને હવે મને આપશો રજા અને જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદવાદ.